પ્રકરણ 14. યંત્રો. સમૃદ્ધિનું મૂળ યંત્રો છે. યંત્રોનું મૂળ વિજ્ઞાન છે. વિજ્ઞાનથી યંત્રો બને છે. વિજ્ઞાનનું મૂળ એપ્રોચ એટલે કે અભિગમ છે. તેમાંથી પ્રયોગશાળા તરફ લોકો વળે છે, તે વૈજ્ઞાનિકો છે. પ્રયોગશાળા યંત્રો આપે છે. યંત્રોથી કાળી મજૂરી કાં તો મટી જાય છે કે પછી ઘણી ઓછી થઈ જાય છે, જેથી લોકો સુખી થાય છે. આપણે ધ્યાન કર્યું જેમાંથી હજારો યોગીઓ થયા. યોગીઓએ ચમત્કારો કર્યા, પણ વાંજિયા, અંધશ્રદ્ધા અને નિષ્ક્રિયતા વધારનારા. ચમત્કારોથી જીવનનો એક પણ પ્રશ્ન ઉકેલાયો નહીં. ગુલામી, દરિદ્રતા, ભૂખમરો, લાચારી વગેરે અનેક મહાદુઃખો આ યોગીઓનો દેશ સદીઓ સુધી ભોગવતો રહ્યો. પશ્ચિમે ધ્યાન કરનારા પેદા ન કર્યા, પણ ધ્યાનથી કામ કરનારા પેદા કર્યા. પેલા ધ્યાનથી કામ કરનારા વૈજ્ઞાનિક બન્યા. પ્રયોગશાળામાં તેઓ તલ્લીન થઈ ગયા, ખાવા પીવાનું ભૂલી ગયા, પણ ધ્યાનથી કામ કરવા લાગ્યા. પરિણામે વીજળીની શોધ કરનારા એડિસન જેવા હજારો વૈજ્ઞાનિકો પેદા થયા, જેમણે વિશ્વની કેટલીય સમસ્યાઓનો ઉકેલ આણ્યો. તેમનું ધ્યાનપૂર્વક કામ કરવાનું વાંજ્યું ન નીવડ્યું, સાર્થક નીવડ્યું. આપણા યોગીઓ, મહાયોગીઓએ ક્યાં ક્યાં પ્રશ્નો ઉકેલ્યા તેનો જવાબ શું આપવો? પોતે ભોંયરામાં પુરાઈને નિષ્ક્રિય રહ્યા અને લોકોને પણ નિષ્ક્રિય થવાનો ઉપદેશ આપ્યો. આપણે પલાઠી પૂજક નિષ્ક્રિય બન્યા. કોને આભારી? ધ્યાન કુદરતી નથી, જરૂરી પણ નથી. ફરી ફરીને એક જ વાત, ધ્યાનથી કામ કરવું એ જરૂરી છે. પાછા વળો, ભોંયરા છોડો, ધ્યાનથી કામ કરો. મોટાભાગના ભોંયરા યોગીઓ ટૂંકું જીવન જીવ્યા છે, રોગી થઈને મર્યા છે. અનુયાયીઓ સાચી વાત બહાર આવવા દેતા નથી. આવું થવાનું મુખ્ય કારણ કુદરત વિરોધી જીવન જીવવું છે. લાંબુ અને સ્વસ્થ જીવન તો સહજ જીવન જીવનારા જ જોવા મળ્યા છે. યંત્રોથી બેકારી વધે છે તેવી ધારણા સર્વાંશમાં સત્ય નથી. જ્યારે યંત્રો ન હતા ત્યારે જે બેકારી અને ગરીબી હતી તે યંત્રો આવ્યા પહેલાં ઘણી વધારે હતી. જ્યાં યંત્રો હોય છે ત્યાં જ લોકો રોજી માટે દોડે છે. જ્યાં યંત્રો નથી હોતા તે તરફ કોઈ દોડતું નથી. ત્યાં વધુ બેરોજગારી અને ગરીબી હોય છે. યંત્રો બંધ પડવાથી મિલો વગેરે લોકો બેકાર થતા હોય છે, યંત્રો ચાલુ થવાથી નહીં. યંત્રોની ઘેલછા કરતા યંત્રોના જનોની ત્યાગની ઘેલછા વધુ ખતરનાક હોય છે. કારણ કે યંત્રોના ત્યાગથી લોકો અને રાષ્ટ્ર પછાત થઈ જતા હોય છે. યંત્રો સમૃદ્ધિ અને બુદ્ધિ કૌશલ્યનું પ્રતીક છે. જ્યાં યંત્રો નથી હોતા ત્યાં આ બંને નથી હોતા. યંત્રો એ સતત વિકસિત થનારી પ્રક્રિયા છે. જો તેને સતત વિકસિત કરવામાં ન આવે તો જૂના મોડેલના યંત્રો આપોઆપ બંધ પડવા લાગે છે. યંત્રોનો સતત વિકાસ વિજ્ઞાનને આધીન છે, એટલે વિજ્ઞાન પ્રયોગો અનિવાર્ય થઈ જતા હોય છે. જે લોકો વિજ્ઞાન અને વૈજ્ઞાનિક પ્રયોગોનો વિરોધ કરે છે તે પ્રજા અને રાષ્ટ્રના દુશ્મન થઈ જાય છે. કારણ કે વિજ્ઞાન વિના પ્રજા અને રાષ્ટ્ર પછાત થઈ જતા હોય છે. પછાતપણું કદી પણ શોષણમુક્ત નથી હોતું. વિજ્ઞાન વિરોધીઓ જાણતા અજાણતા પ્રજાને શોષણને હવાલે કરી દેતા હોય છે. યંત્રોની ગેલછા પણ વિજ્ઞાનને પ્રશ્રય આપે છે, તે દ્રષ્ટિએ તે હિતકારી લાગે છે. યંત્ર વિરોધી રાષ્ટ્રની રેવન્યુ એટલે કે આવક નજીવી હોય છે. કારણ કે રેવન્યુ કે આવક યંત્રોના ઉત્પાદનથી થતી હોય છે. મબલખ રેવન્યુ આવક વિનાનું રાષ્ટ્ર વિકાસ નથી કરી શકતું. લોકોની સગવડના કાર્યો કરવા માટે પુષ્કળ પૈસો જોઈએ, જે તેની પાસે નથી હોતો. યંત્રો વિનાનું રાષ્ટ્ર નિકાસ નથી કરી શકતું. નિકાસ માટે વિશ્વ સ્પર્ધાની વસ્તુઓ તેની પાસે નથી હોતી. નિકાસ કર્યા વિના હુંડિયામણ મળી શકે નહીં.
હુંડિયામણ વિના રાષ્ટ્ર અત્યંત જરૂરી વસ્તુઓ પણ આયાત કરી શકે નહીં. જો તમે ભરપૂર નિકાસ કરો તો જ ભરપૂર આયાત કરી શકો. નિકાસ જ ન કરી શકો તો વિદેશી ઋણ લઈને આયાત કરવી પડે. વિદેશી દેવું રાષ્ટ્રને દબાવી દે, તેની સ્વતંત્રતા દબાઈ જાય, તે ખુમારીભર્યું જીવન ન જીવી શકે. યંત્રો વિના કાચા માલની નિકાસ કરવી પડે, જે સસ્તો લઈ જાય અને પાકો કરીને પાછો અનેક ગણી કિંમત કરીને મોકલે. પહેલા આવું જ થતું હતું. દેશ દરિદ્ર અને પાયમાલ થઈ જાય, દેવાના ડુંગર ઊભા થઈ જાય. જો જરૂરી વસ્તુઓ જાતે ઉત્પન્ન ન કરી શકાય તેમજ આયાત પણ ન કરી શકાય તો દાણચોરી વધી જાય. લોકો દાણચોરીથી પણ વસ્તુઓ તો લાવવાના જ. આમ કરવાથી બે નુકસાન થશે. એક, અપરાધો વધી જશે, અને બીજું, અન્ય દેશોના કામગારોને રોજી મળશે, તેમને નફો મળશે, તેમને રેવન્યુ મળશે, તમને કાંઈ નહીં. જો આ જ વસ્તુઓ દેશમાં ઉત્પન્ન થઈ હોત તો દેશના લોકોને રોજી મળત, નફો અહીં જ રહેત, રેવન્યુ પણ રાષ્ટ્રને મળત. યંત્ર વિરોધનો કેટલો મોટો અનર્થ થાય છે.